નમસ્તે બાળકો, કેમ છો? હવે એક સરસ મજાની કવિતા છે, સાંભળવી છે ને? મજા આવશે અને યાદ પણ રાખવાની છે. એના ઉપરથી પ્રશ્નના જવાબ પણ આવવાના છે. મારે પૂછવા છે એક બે સવાલ. હવે જુઓ શું છે પૂછવા, સવાલ કેવા છે જોજો. મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મી ને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પા ને માથે છે કેમ ટાલ. મારે પૂછવા છે એક બે સવાલ. એવું કેમ? પાણીના ભારથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં ભપ. આખો દી પાણીની સાથે એ રમે, એને થાય નહીં શરદી ને કફ. પેન્સિલ આ રોવા કેમ મણતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મી ને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પા ને માથે છે કેમ ટાર. મારે પૂછવા છે એક બે સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કીટા. રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી એ તાણવાને લીટા. પર્વતથી ખેતરને જોવ ત્યારે લાગે કે કોણ આ પાથરિયા રૂમાલ. મારે પૂછવા છે એક બે સવાલ. હવે જુઓ આ કવિતામાં શું આવ્યું છે કે પ્રશ્ન પૂછે છે બાળક એમ કે મમ્મીને લાંબો ચોટલો તો પપ્પાને કેમ ટાલ છે એમ. અને આ વાદળો એમ કે કોઈ દિવસ ઉપરથી પાણી ભરેલા હોય તો એ કેમ પડતા નથી, અને પાણીની સાથે રમે આખો દિવસ પાણી ભરેલા હોય તો એને શરદી કફ નહીં થતા હોય. વળી આ પેન્સિલ કોઈ દી કેમ રોતી નથી, કેમ કે એને સંચો તો આમ ઉખેડા જ કરે તો એને લાગતું નહીં હોય, એવા સવાલ થાય છે એમ. પછી ઝાડ હોય એના પાંદડાઓ ખરવા મંડતા હોય ત્યારે પંખીઓ શું એની કીટા કરતા હશે. આપણે કહેતા હોય ને કીટા અને બિલ્લા ને તમે કરતા હશો ને નાના હોય ત્યારે કરો જ છો બધા. જ્યારે ભરતું હોય તો બિલ્લા થઈ જાય અને જ્યારે ન ગમે તો કીટા કરી નાખો છો. પછી આ રોકેટ નીકળે છે, જો બતાવ્યું છે ચિત્રમાં, રોકેટ નીકળે તો સરર કરતી જાય, પાછળ કેવા લીટા થતા જતા હોય છે, દેખાય છે ને તમને. પર્વતથી ખેતરોને જવું ત્યારે લાગે છે કોણે રૂમાલ પાથર્યો એવું લાગે છે એમ. તો હવે આ કવિતા છે કોણે લખી? જીગર જોશી પ્રેમ. હવે એમાંથી એને વાતચીત કરવાની છે. આ કવિતામાંથી કયો સવાલ તમને વધારે બહુ ગમ્યો? એમાં સવાલ પૂછ્યો ને બાળકે, એક સવાલ પૂછ્યો, તેમાંથી કયો સવાલ તમને વધારે ગમ્યો? તો કે મમ્મીને લાંબો ચોટલો ને પપ્પાને કેમ ટાલ હોય, થાય ને એવો સવાલ થયો છે એમ. પછી આ પંક્તિમાં ગાવાની તમને કઈ બહુ મજા આવી, કઈ પંક્તિ તમને વધારે બહુ ગમી? તો કે મમ્મીને પહેલેથી લાંબો ચોટલો ને પપ્પાને છે ટાલ, એ બહુ ગમ્યું મને તો એમ. પછી વરસાદમાં નાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે? તમે નાના છો અને વરસાદ બહુ આવતો હોય તો તમને શું કહે મોટા બધા ઘરમાં દાદા દાદી પપ્પા હોય તો? એ કે બહુ પલળતા નહીં હોય, શરદી થઈ જશે એમ કહે કે ન કહે? કહે જ ને. પછી છૂટા થવા માટે કીટા કરાય કે શું કરાય? તો કે નહીં, બીચા કરવાની હોય, છૂટા થાય તો કીટા કરીએ. તો ભેગા થવા માટે તો બીચા કરવાની હોય છે એમ. પછી ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાતું હોય? હવે ઊંચે ઊંચે ઉડતા હોય તો નીચે આપણું કેવું દેખાય? નાનું નાનું દેખાતું હોય છે એમ. તો આવી રીતના પ્રશ્નના બધા સવાલ છે એમ કે આ પંક્તિમાંથી આવ્યા છે. હવે જુઓ એક કવિતા ઉપરથી સાચા ખોટા આવ્યા છે. જો સાચું હોય તો ઝરમર બોલવાનું છે અને ખોટું હોય તો મરઝર બોલવાનું છે. એટલે આ એક પ્રકારની રમત જેવું છે. પપ્પા લાંબો ચોટલો રાખે છે, નહીં ખોટું એટલે કે મરઝર. પાણીના ભારથી વાદળ પડી જાય છે, ખોટું તો કે મરઝર બોલવાનું. રોકેટ આકાશમાંથી ઉડે ત્યારે લીટા થઈ જાય છે, સાચું એટલે કે ઝરમર. ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે, તો કે સાચું એટલે કે ઝરમર એમ. ઉનાળાના વાદળોએ શરદી કફ થાય છે, ખોટું તો કે મરઝર. એવી રીતના જેમ કીધું હોય એ રીતે જવાબ આપવાનો. પછી
આવી રીતના ચોખ્ઠા છે, સાચો ક્રમ આપવાનો છે. આગળ જે આપ્યા છે એના આધારે વાક્ય ક્યાં ક્યાં જોડવાના છે એ લખવાના તમારે થશે. તો પેલું છે ભપ, એની સામે શું આવે? તો કે પાણી ભરેલા વાદળા, ત્રીજો ક્રમ આવશે. પછી છે રળવું, તો એમાં છઠ્ઠો ક્રમ, પેન્સિલની ધાર કાઢવી. પછી કીટા, એમાં છે ઝાડ અને પંખી વચ્ચે અબોલા, બે ન બોલતા હોય એને કીટા કહેવાય. પછી છે ધુમાડો, તો કે આકાશની પાટી ઉપર લીટા. પછી જિજ્ઞાસા, તો કે મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે, કોઈ પ્રશ્ન કરતા હોય ને એમ કે આને તો સરસ મજાની જિજ્ઞાસા છે. પછી ટાલ, તો એમાં આવશે પપ્પાને માથે ચાંદો, એટલે કે ટાલ જેવું છે એમાં એ જવાબ આવશે. હવે એવી રીતના તમારે બીજું જુઓ, આવું થાય તો કોણ શું બોલે અને તેને કેવું લાગે તે સાથે મળીને વિચારો ને વાક્ય પૂરું કરો. એટલે જોજો સરસ મજાના, જો કે શિયાળામાં ટુવાલને તડકે સુકવીએ તો ટુવાલ શું કહે છે, આ છોકરો રોજ કેમ નાતો નથી, એટલે એનો અર્થ શું છે જોજો, કે શિયાળામાં ટુવાલને, એટલે આપણે શિયાળામાં રોજ નાવાની જરૂર ન પડે એમ, કે છોકરો કેમ રોજ નાતો નથી, ટુવાલ સુકાઈ ગયેલો ને સુકાઈ ગયેલો રહે છે એમ. શિયાળામાં ઠંડી હોય તો ક્યારેક નાવાનું મને ન થતું હોય છે. ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ, અરે વજન લાગીને ચલાવવું પડે છે. થાય જ ને, પંક્ચર પડે એટલે સાયકલ ઉપર વજન લાગવા માંડે ચલાવો તો. બરફને તડકામાં મૂકો તો બરફ, અરે ઊભો રહે હું પીગળી જઈશ, બરફ તો પીગળી જ જાય ને, તડકા મૂકો તો શું થાય, પીગળી જ જવાનું છે. આંબા ઉપરથી કેરી ખરી પડે ત્યારે આંબો તું જા લોકો તને ખાશે, ખાય જ જાય ને, કેરી નીચે પડે તો બધા ખાવા જ માંડે એમ. પછી ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ હાસ મજા પડી ગઈ, પવન વધુ ઉડાડતો. પછી ઉનાળામાં રોટલાને ચૂલા ઉપર શેકતા રોટલો બહુ ગરમ લાગે છે એમ, ઉનાળામાં તો કેવો તાપ હોય એટલે એકદમ ગરમ થઈ જાય છે. હવે એવી રીતના શું છે આના વાક્ય બનાવવાના છે. આ શબ્દ છે 1 2 3 4 5 ક્રમ આપેલા છે 20 સુધી, અને નીચે અક્ષરો આપેલા છે એને જોડીને શબ્દ બને છે. જો તમને એક શીખવાડું છું, પહેલા લખું 9, તો 9માં શું છે ક, પછી 10માં લ, પછી 14માં ર, અને બીજા ક્રમે વ, એટલે કલરવ બની ગયો. હવે એવા જ નીચેના શબ્દ તમારી જાતે બનાવવાના છે. 13માં અને 15માંથી ચણ બનશે, પછી 9, 10 અને 17માંથી કલગી બનશે. તો એવી રીતના તમારે આ શબ્દ બનાવીને નીચે જગ્યામાં લખવાના છે સરસ મજાના અક્ષરે. અને હવે જો તમારી બુકુ આવી ગઈ છે સ્ટેશનરીમાં, એટલે લઈ આવવાની થશે તમારે, પછી તમને બધું લખાવશું આઈડિયલમાં.